રસ્તામાં મને ફોન આવ્યો કે મેં દિલ્હી સે બોલ રહા હું, બોલીએ આપ વિષ્ણુ પંડ્યા? મેં જી મેં વિષ્ણુ પંડ્યા. આપકો પદ્મશ્રી મિલ રહા હૈ. વિષ્ણુ પાંડ્યા પત્રકારિતા. અને એક વર્ષ હું જેલમાં રહ્યો છું ભાવનગર અને વડોદરાની. પણ એ સંસ્કૃતિ એ ભૂતકાળની પગદંડી પરથી વર્તમાનના રસ્તા પર થઈને ભવિષ્યના રાજપથ સુધી પહોંચે એ આપણી પરંપરા છે. મારું નામ વિષ્ણુ પંડ્યા છે. ઇતિહાસ, સાહિત્ય, રાજનીતિક સમીક્ષા, પત્રકારત્વ આ જુદા જુદા વિષયો ઉપર કેટલાક વર્ષોથી હું કામ કરું છું. 153 પુસ્તકો થયા છે, ભવિષ્યમાં વધારે થશે. સંશોધન મારો પ્રિય વિષય છે. અધ્યાપક રહી ચૂક્યો છું ગુજરાતી સાહિત્ય અને ભાષાનો, અને વિવિધ ક્ષેત્રોમાં કામ કરવાની આજે પણ એવી ને એવી ધગશ છે. જૂનાગઢ જિલ્લામાં માણાવદર નામનું એક નગર છે, અને માણાવદર એટલા માટે જાણીતું છે કે ત્યાં નવાબ ઇસ્ટેટ હતું એ, અને એટલા માટે કુખ્યાત છે કે 1947માં નવાબે પાકિસ્તાન સાથે એનું જોડાણ કર્યું હતું. અને એટલા માટે ઇતિહાસ પ્રસિદ્ધ છે કે જૂનાગઢ અને માણાવદર માટે આરજી હકુમતની સ્થાપના થઈ. સરદાર પટેલે ટેકો આપ્યો, ગાંધીજીએ સમર્થન કર્યું, અને આરજી હકુમત દ્વારા જૂનાગઢને માણાવદરને મુક્ત કરવામાં આવ્યું. એટલે 1947ની 15 ઓગસ્ટે ત્યાં રાષ્ટ્રધ્વજ નહોતો ફરક્યો, છેક 3 મહિના પછી નવેમ્બરમાં ભારતીય રાષ્ટ્રધ્વજ ફરક્યો હતો. આ ઘટના એ દ્રષ્ટિએ મને માણાવદરનું ગૌરવ છે. હું માણાવદરમાં મારો જન્મ થયો 1945ની 14મી સપ્ટેમ્બરે, એટલે શ્રાવણ સુદ અષ્ટમી, રાધાષ્ટમી પણ કેટલાક કહે છે. હવે બધો સૌ પરંપરામાં મળતું નથી, પણ આટલું મળ્યું એમાં મારા પિતાજી એ ત્રિભુવનદાસ વીરજી પંડ્યા પહેલાં આફ્રિકા એ પ્રવાસમાં ગયેલા વ્યવસાય માટે. ત્યાંથી વિશ્વયુદ્ધ દરમિયાન બોમ્બાર્ડમેન્ટ થવાથી પાછા ફરેલા, અને ત્યાંથી એ માણાવદરમાં સ્થાયી થયેલા. મૂળ પરિવાર કોળવાવનો, અને કોળવાવમાં પંડ્યા પરિવાર હતો. એ કર્મકાંડી બ્રાહ્મણ હતા. પિતાજીને કર્મકાંડમાં બહુ વિશ્વાસ નહીં, અથવા તો પુરુષાર્થમાં વધારે વિશ્વાસ, એટલે એમણે એ છોડીને આફ્રિકા ગયેલા. માણાવદરમાં આવીને એમણે નવાબી સ્ટેટના જેલ સુપ્રિન્ટેન્ડન્ટની પદવી સંભાળેલી. ત્યાર પછી એમને શિક્ષણ ખાતાના અધિકારી નિયુક્ત કરવામાં આવ્યા હતા. પછી નિવૃત્ત જીવન ગાળ્યું. એમના 4 પુત્રોમાંનો એક સૌથી નાનો હું, મારાથી મોટા બીજા 3, 4 બહેનો પણ ખરી, એટલે એક મોટો પરિવાર. આ મારું બાળપણ, શાળા જીવન હાઈસ્કૂલ સુધી સરકારી હાઈસ્કૂલમાં વીત્યું હતું. પછીથી હું હાઈસ્કૂલથી કોલેજમાં દ્વારિકામાં 2 વર્ષ, સુરેન્દ્રનગર 1 વર્ષ, અને જૂનાગઢની કોલેજમાં 1 વર્ષ, એમ કરીને સ્નાતક થયો. અને 22મા વર્ષે અમદાવાદમાં આવીને હું વસી ગયો. પત્રકારત્વ સીધે સીધું સાથે લીધું. 22મા વર્ષે હું સાધના સાપ્તાહિકનો તંત્રી બન્યો. આ મારી કેટલીક જીવનની નાની મોટી ઘટનાઓ છે. બાકી તો ઘણું બધું એમાંથી નીકળી શકે છે અનેક ચડાવ ઉતાર. મારા પિતાજીના મેં કહ્યું એમ 8 કે 9 સંતાનો હતા. માતાજી, પિતાજી, 4 ભાઈઓ. આજે 1 ભાઈ અસ્તિત્વમાં છે, જૂનાગઢમાં કરે છે પરિવાર સાથે પોતાના. બહેનો બધી સ્વર્ગવાસી થઈ, છેલ્લી ગયા વર્ષે થઈ. બધા મારાથી મોટા હતા અને પોતપોતાના પરિવારમાં સૌ સુખી છે. માણાવદર કે જ્યાં હું જન્મ ત્યાં પણ ભત્રીજાના પત્ની, એના સંતાનો વગેરે વગેરે છે. મારા લગ્ન આરતી પંડ્યા મારા સહાધ્યાયની હતા, દ્વારિકા કોલેજમાં એમની સાથે થયા. અમારા આમ ગણો તો પ્રેમ લગ્ન છે. અને એક દીકરી છે એ વેરાવળમાં, આ કલ્યાણી, સુખી છે, પરિવાર છે, એના પણ 2 બાળકો છે. આ મારો પરિવાર છે.
1967માં હું સાધના સાપ્તાહિકનો તંત્રી બન્યો. 22 વર્ષનો હતો, 1200 નકલો થતી હતી. એક વૈચારિક સાપ્તાહિક, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિચારની સાથે જોડાયેલો સાપ્તાહિક, અને એનું પાલન પોષણ એને ઊભું કરવાની 24 કલાકની મહેનત, લગભગ સેવાવ્રતી પ્રવૃત્તિ. મિશનરી શબ્દ કરતાં હું સેવાવ્રતી પ્રવૃત્તિ કહીશ, કેમકે મિશનમાં પાછું બીજું આવી જાય છે. એટલે એ છેક 1967થી કર્યું છેક 1982 સુધી. દરમિયાન મારો એમએ પીએચડીનું કામ થયું અને અધ્યાપક પણ બન્યો. 3 કે 4 કોલેજોમાં ગુજરાતી ભાષાનું અધ્યાપન કરાવ્યું. પછી પત્રકારત્વની કોલેજોમાં પણ હું પત્રકારત્વનું ભણાવું છું. આખા ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે જાઉં છું. ત્યારબાદ ઇન્ડિયન એક્સપ્રેસનું જનસત્તા, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી અને બાકી અખબારોમાં પણ મેં મુખ્ય તંત્રી તરીકે કામ કર્યું. જુદા જુદા સાપ્તાહિકોમાં કોલમિસ્ટ તરીકે, કતાર લેખક તરીકે, સ્તંભ લેખક તરીકે લખતો રહ્યો છું. લગભગ 1000થી વધારે લેખો થયા હશે, વ્યાખ્યાનો પણ થયા હશે, અને જુદી જુદી સંસ્થાઓમાં મુખ્યત્વે આ. અને ત્યારબાદ 2017માં ગુજરાત સાહિત્ય અકાદમી એનો હું અધ્યક્ષ બન્યો. 5 વર્ષ અકાદમીનો, અને એ અકાદમી હેઠળ 5 ભાષા હતી: સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, સિંધી, ઉર્દુ અને કચ્છી. એનો એ અકાદમીનો પણ હું અધ્યક્ષ રહ્યો. એમ ત્યારબાદ નિવૃત્ત થયા પછી એક ગુજરાત ઇતિહાસ સંશોધન કેન્દ્ર અમે ચલાવીએ છીએ, એનો પણ અધ્યક્ષ છું. આ નાની મોટી જે કંઈ જવાબદારીઓ વહન કરતા રહ્યા છે, હજી પણ ચાલુ જ છે. મારા માટે આનંદ અને આશ્ચર્યની ઘટના હતી. 2017માં 15 ઓગસ્ટ અથવા 26 જાન્યુઆરી એની આસપાસ મને યાદ છે કે અહીંથી હું આણંદ જતો હતો મોટરકારમાં. મને ખબર નહોતી કશી. ત્યાં એક કાર્યક્રમ હતો રાજ્ય સરકારનો, આણંદની અસ્મિતા નાટકની એક પ્રસ્તુત કરવાનો હતો. હું નાટ્ય લેખક પણ છું, એટલે એ પ્રસ્તુતિ થવાની હતી. મુખ્યમંત્રી અને રાજ્યપાલ પણ ઉપસ્થિત રહેવાના હતા. રસ્તામાં મને ફોન આવ્યો કે મેં દિલ્હી સે બોલ રહા હું, હોમ ડિપાર્ટમેન્ટ સે ઓર માનવ કલ્યાણ મંત્રાલય સે, બોલીએ. આપ વિષ્ણુ પંડ્યા? મેં જી મેં વિષ્ણુ પંડ્યા. આપકો પદ્મશ્રી મિલ રહા હૈ? અચ્છી બાત હૈ. બસ એટલી વાત પૂરી થઈ. મને થયું કે કોઈકે મારી મજાક કરી. એટલે કલાક પછી મને થયું એમાં નંબર તો આવી જાય મોબાઈલમાં, એટલે મેં ફરી ફોન કર્યો તો જરા એમ, અરે કે આપ ક્યો એસા કર રહે હૈ, સચ મેં આપકો મિલ રહા હૈ. અભી વેબસાઇટ પર હમ સભી નામ શામિલ કર રહે હૈ, ઘોષિત કર રહે હૈ. પછી ત્યાં જ ગયો હું આણંદ. તો આણંદમાં મને પહેલા અભિનંદન રાજ્યપાલે આપ્યા અને પછી મુખ્યમંત્રી આપ્યા. ત્યારે મને થયું ના સાચે સાચે આપણને પદ્મશ્રી મળ્યો છે. પદ્મશ્રી મને મીડિયા, પત્રકારત્વ અને સાહિત્ય માટે મળ્યો. હું જ્યાં જ્યાં જાઉં છું, વ્યાખ્યાનો કરું છું, ભણાવું છું, જ્યાં મીડિયામાં મિત્રો છે, એ બધાની સાથે જ્યારે આપણે વાત કરતા હોઈએ કોઈક અલગ પ્રકારની, તો એમની આંખમાં ચમક આવે છે. એ સંશોધન કરવા ઈચ્છે છે. નાના નાના ગામડાઓમાં યુવકો, શિક્ષકો, શિક્ષિકાઓ એવા પણ પડ્યા છે કે જેને કંઈક કરવું છે, પણ એનો હાથ પકડનારા લોકો અને સંસ્થાઓ હજી ત્યાં સુધી પહોંચ્યા નથી. એ જો પહોંચે તો મને લાગે છે કે ભૂતકાળમાં એ વખતનો અલગ હતો, એક બલિદાનનો યુગ હતો. એ આજે બલિદાન કરવાની જરૂર નથી સ્વતંત્રતા જંગ માટે. આજે સ્વતંત્રતાને સાચવવા માટેના બલિદાનની જરૂર છે. અને આજે પોતપોતાની કુશળતા અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરે અને પોતાના ઇતિહાસને જીવંત રાખે, ભૂતકાળને જીવંત રાખે, ભૂતકાળના આધાર ઉપર વર્તમાનને રચે. ભગિની નિવેદિતાએ કહ્યું હતું કે આપણી સંસ્કૃતિ એ ભૂતકાળની પગદંડી પરથી વર્તમાનના રસ્તા પર થઈને ભવિષ્યના રાજપથ સુધી પહોંચે, એ આપણી પરંપરા છે. આ પરંપરાને જાળવી રાખે અને જાળવી રાખશે, મને પૂરો વિશ્વાસ છે, થોડુંક વધારે આપણે કામ કરવું પડશે. નરેન્દ્રભાઈ સાથેનો મારો જૂનો સંબંધ છે,
એ પ્રચારક તરીકે આવ્યા અને અમદાવાદમાં જનસંઘમાં જોડાયા ત્યારથી અનેકવાર મળવાનું થતું, અનેક રીતે થતું. સાધના સાપ્તાહિક, નાનકડું સાપ્તાહિક હતું અમારું અમદાવાદના નાનકડા મંસૂરી બિલ્ડિંગ નામના કારંજના વિસ્તારમાં અમારું કાર્યાલય હતું. એ વખતે તો કશું જ નહીં, અકિંચન અવસ્થાઓ હતી બધાની. તો રાષ્ટ્રીય પ્રશ્નો ઉપર, પ્રાદેશિક પ્રશ્નો ઉપર, સંઘના પ્રશ્નો ઉપર, પત્રકારોના પ્રશ્નો ઉપર અમે ભેગા થતા. અને મજાની વાત એક નાનકડી એ કહું કે એની નીચે હેવમોરની એક દુકાન હતી અમારા કાર્યાલયની નીચે આઈસ્ક્રીમની. અને એ વખતનો નવો સવો એક આઈસ્ક્રીમ થયો હતો, પાઇનેપલ પંચ, 5 રૂપિયામાં મળતો. તો અમે નીચે એ દુકાનમાં જઈને બેસીને પાઇનેપલ પંચનો આસ્વાદ લેતા લેતા ચર્ચા કરતા. આ એ જૂનો એક આખો પ્રસંગ મેં યાદ આવી ગયો. બાકી તો પ્રસંગો ઘણા છે. 1975-76માં જ્યારે કટોકટી લાદવામાં આવી અને સેન્સરશિપ લાદવામાં આવી ત્યારે અમે બધાએ નક્કી કર્યું હતું કે સંઘર્ષ કરવો, આપણે પોતપોતાની રીતે કરવો. અનેક લોકો પકડાયા, અનેક લોકોને વોરંટ હોવા છતાં બહાર રહ્યા. એમાંના નરેન્દ્રભાઈ પણ હતા, એને આખા દેશના સંઘર્ષનું નેતૃત્વ સોંપવામાં આવ્યું હતું સંઘર્ષ સમિતિ તરફથી. અમે સાધના દ્વારા સેન્સરશિપની વિરુદ્ધમાં લડ્યા અને પરિણામે માર્ચ 1976માં અમને પણ પકડવામાં આવ્યા. 1000 ગુજરાતમાં પકડાયેલા હતા, એમાંનો એક હું પણ કરો. અને 1 વર્ષ હું જેલમાં રહ્યો છું ભાવનગર અને વડોદરાની. એ દરમિયાન ભાવનગરની જેલમાં વોરંટ હોવા છતાં જુદા વેશે નરેન્દ્રભાઈ મોદી અમને બધાને મળવા આવેલા અને અમે જેલમાં 1 કલાક મળ્યા હતા. શા માટે, કઈ રીતે, કેવી રીતે, એ બધી વિગતો અલગ છે. પણ આવા અનેક પ્રસંગો થયા છે. જો દરેક વ્યક્તિ એ સમાજનો એક ભાગ છે અને સમાજ રાષ્ટ્રનો ભાગ છે, ત્રણેય પરસ્પર પૂરક છે. અને વ્યક્તિનો ઇતિહાસ એ રાષ્ટ્રના ઇતિહાસની સાથેનો એક નાનકડો અંશ છે. જુદી જુદી વ્યક્તિઓના જીવનના ઇતિહાસમાંથી પણ એક મોટો ઇતિહાસ બને છે. તો હું માનું છું કે પ્રત્યેક પરિવાર, ગુજરાત પૂરતી અત્યારે હું વાત કરું છું, આમ તો આખા દેશને માટે અનિવાર્ય છે કે દરેક વ્યક્તિ પોતે જે વિસ્મૃતિમાં ગરકાવ છે, જેની પાસે પોતાના પરંપરાનું જ્ઞાન છે અથવા ઓછું છે અથવા નથી, એ બધાએ આ પ્રયાસ કરવો જોઈએ. અને એને માટે હવે તો આપણી પાસે કુલવૃક્ષ જેવી આવી એક મિશનરી, એક સેવાવ્રતી સંસ્થા છે અને એ કામ કરે છે. આપણે પણ એમાં જોતરાઈએ, આપણે પણ આપણી આજુબાજુ ખણખોદ કરીએ, સંશોધન કરીએ, તો મને લાગે છે કે આપણા પોતપોતાના કુલના છેક સુધી પહોંચી શકાય, ક્યાં સુધી પહોંચી શકાય એનો ઇતિહાસ આપણે જાણીએ. પહેલાં તો જાણીએ, પછી એને શબ્દબદ્ધ કરીએ. બધા નહીં કરી શકે તો કોઈ ઇતિહાસકાર, કોઈ શિક્ષક, કોઈ લેખક, એને પણ આપણે આપીએ, એ પણ લખી શકે. અને કુલવૃક્ષ પાસેથી પણ આપણી અપેક્ષા છે કે આ એમણે જે આ કામ કર્યું છે એને પુસ્તક સ્વરૂપે આપે અને આપણે એને 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 પૂરેપૂરી રીતે એનો સ્વીકાર, સન્માન કરીએ, સ્વાગત કરીએ, તો આ એક મોટું કામ, યશસ્વી કામ થશે મને લાગે છે.